તમને પ્રેમી સલામ આવો આપણે પ્રભુના વચન વાંચીએ સમજીએ અને શીખીએ કેમ કે પ્રભુના વચન બહુ જરૂરી છે અને એ વચનને શીખવતા પ્રભુ શું કાંઈક એક ઉપમા આપે છે ઉપમા એટલે કોઈ વસ્તુની સાથે એને સરખાવે છે બરાબર તો એ વચનને સરખાવે છે એટલે કે પ્રભુનું વચન વચન મતલબ શું છે કે આપણે કોઈને કે મેં તને વચન આપ્યું મતલબ પ્રોમિસ આપ્યું બરાબર તો એટલા માટે પ્રભુની વાત તો ખાલી નથી કેતા એને વચન કહેવાય એટલે કે પ્રભુ જે બોલ્યા છે એ પૂરું થાય અને હકીકત હોય સત્ય હોય એટલા માટે એને વચન કહેવામાં આવે બરાબર તો પ્રભુનું વચન વચન એક સિંગલ વાત થઈ પ્રભુનું વચન મતલબ કે કાંઈક જીવતી વસ્તુ રીતના એને ધ્યાનમાં લેવામાં આવે છે તો પ્રભુ ઈસુ એને એક દાણાની સાથે સરખાવે છે તો આપણે જોઈએ દાણાની સાથે પ્રભુ ઈસુ કેવી રીતના સરખાવે છે તો માથીની લખેલી સુવાર્તામાં તેરમા અધ્યાયમાં તમે જો ત્રણથી વાંચશો તો આગળ એક ઉદાહરણ પ્રભુ આપે છે આવી રીતના અને દુષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ વાવનાર વાવવાને બહાર ગયો અને તે વાવતો હતો ત્યારે કેટલાય બી રસ્તાની કોરે પડ્યા અને કેટલાય પથ્થરવાળી ભોંય પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વેળા ઉગી નીકળ્યા પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા અને જડ ન હોવાથી તે સુકાઈ ગયા અને કેટલાયક કાંટાના ઝાડામાં પડ્યા અને ઝાડા કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા અને બીજા સારી ભોય પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા કેટલા એક સો ગણા કેટલા એકને સાઠ ગણા અને કેટલાયકને ત્રીસ ગણા જેને સાંભળવાના કાન છે તે સાંભળે હવે પ્રભુ ઈસુ આમાં આ વાત કરી ચૂક્યા પછીના શિષ્યોમાં બહુ ખળભળાટ થઈ ગયું જેમ તમને પણ કદાચ સાંભળીને પહેલી વાર સાંભળ્યું છે તમને પણ લાગશે કે આ શું દાણા અને આ જમીન ને પહેલી જમીન બરાબર પણ હવે આ જમીન ને પહેલી જમીનની વાતમાં એવું છે કે પ્રભુ ઈસુ આ વાતને બહુ સારી રીતના સમજાવવા માંગે છે પહેલી વાત તો મેં તમને કહી દીધી કે આમાં જે બીની વાત કરે છે એટલે કે દાણાની વાત કરે છે એ તો શું છે પ્રભુનું વચન બરાબર તો એ વચનનો મતલબ શું થયું કાંઈક આપણી જિંદગીની અંદર જ્યારે આપણે સાંભળીએ ત્યારે કંઈક કરે છે બરાબર હવે એવી આખું એનો સારાંશ આખો એનો મતલબ પ્રભુ ઈસુએ એ શિષ્યોને સમજાવે છે પછીથી પ્રભુનું વચન એ જ પ્રમાણે આગળ જ માથીની લખેલી સુવાર્તા તેર માધ્યમાં એનો આખો ખુલાસો આપેલો છે અને એ તમને જોવા મળશે ઓગણીસમી કલમથી જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે એને નથી સમજતો ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે રસ્તાની કોરે જે વાવેલું છે તે જ છે બરાબર હવે આમાં ચાર પ્રકારની જમીનની વાત છે પહેલી રસ્તાની કોરની આપણે વાત કરી બીજી વાત પ્રભુ શું એમ કે છે કે પથ્થરવાળી પર જે બી વાવેલું છે તે વચન સાંભળીને તરત હરસ્તી તેને માની લે છે તો પણ પોતાનામાં જડ ન હોવાથી તે થોડી વાર ટકે છે ત્યારે જ્યારે વચનને લીધે તેના પર સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે ઓકે આ બીજા બીજા પ્રકારની જમીન પ્રકારનું દિલ પણ કહી શકાય બરાબર માણસો અલગ અલગ પ્રકારની રીતના વચનને ગ્રહણ કરતા હોય છે જેમ કે હું તમને જે સંભળાવી રહ્યો છું હવે તમે કેવી રીતના સાંભળો છો કેવી રીતના સમજો છો એ તમારા હૃદય પર માં કેવી વાત થઈ રહી એની પરથી છે તો ત્રીજા નંબરની જમીન વિશે પ્રભુ કહે છે કે અને કાંટાના જાળામાં જે વાવેલું વી છે તે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે અને સારી પર એટલે કે ચોથી બરાબર સારી ભય પર જે વાવેલું છે તે એ છે જે વચન સાંભળે છે તેને સમજે છે ને તેને નિશ્ચય ફળ આવે લાગે છે એટલે કોઈને સો ગણા તો કોઈને સાઠ ગણા ને કોઈને ત્રીસ ગણા બરાબર સમજ પડી આ વચન પ્રભુના છે હવે આમાં પ્રભુ બંને વસ્તુ તમને કહી દે છે કે એક તો આ ઉદાહરણ શું છે ચાર પ્રકારની જમીન છે બી તો એક જ રીતનું છે એવી રીતના વચન પ્રભુનું એક સરખું જ છે અમેરિકામાં ચીનમાં ભારતમાં એ કોઈ પણ જગ્યાએ જ્યાં પણ પ્રભુની વચન બાઇબલમાં છે કાં તો અલગ અલગ ભાષાઓમાં હશે પણ બધામાં એક જ રીતનું કહેવામાં આવ્યું છે બરાબર તો અલગ અલગ ભાષાઓમાં એક રીતનું પ્રભુ એ જ વચનને સમજાવી રહ્યા છે હવે આ તો ખાલી આ એક ઉદાહરણની વાત છે બાકી પ્રભુ ઘણી વાર આપણી સાથે વાત કરે પ્રભુએ ઈશ્વરે એટલો બધો પ્રેમ કર્યો કે એકનો એક દીકરો આપ્યો કે જે કોઈ વિશ્વાસ કરે નાશ ન થાય પણ એને અનંજીવન મળે તો આ એક વચન છે જે તમને બોલાવી રહ્યું છે બરાબર કે ભાઈ વિશ્વાસ કરી લો પ્રભુ તમને પ્રેમ કરે છે બરાબર હવે સામમાં વાળો એને વિશ્વાસથી સાંભળે છે કે પછી એમ જ સાંભળીને ચાલ્યો જાય છે એ એના ઉપર છે બરાબર હવે તમે વચન વાંચીને જો તમે આ વાતને બરાબર ધ્યાન પર નહીં લો બરાબર તો તમે રસ્તાની કોરે પડેલા એ બીની સમાન થઈ જશો એટલે ખેતરમાં જ્યારે માણસ વાવતો હોય ત્યારે શું થાય એ જ્યાં જ્યાં દાણા નાખે ત્યાં દાણા પડે હવે બધી સારી જમીન ના હોય બરાબર ખરાબ જમીન પર પણ પડે હવે જો સારી જમીન પર પડ્યા હોય તો ફળ આવવાનું જ છે એટલે કે આપણે જો કોઈ જગ્યાએ સારી જગ્યાએ ખેતરમાં વાવી હોય જમીન સારી હોય ઊંડાણ પણ સારું હોય તો શું થાય વાર લાગે પણ ઉગી જાય પણ હવે એની પહેલાની બીજી પ્રકારની જમીનો આપણે જરા જોઈ લઈએ તો પહેલી મેં તમને વાત કરી કે પથ્થર મતલબ કે માર્ગની રસ્તાની કોરે પડેલી જમીન હવે રસ્તાની કોરે જમીન કેવી છે મેં કીધું એમ સમજવા નથી માંગતા એટલે કે માનવા નથી માંગતા સાંભળે તો છે પણ પછી એમ પણ પ્રભુ કહે છે કે નવ ઓગણીસમી કલાકમાં જયારે વચન કોઈ સાંભળે છે નથી સમજતો બરાબર એટલે આજ વસ્તુ સાંભળીને સમજતો નથી મતલબ માનવા નથી માંગતો બરાબર તો બીજ અંદર જઈ શકવાનું નથી બહુ હૃદય છે બરાબર તો એવા લોકોને પ્રભુથી કોઈ ફાયદો થવાનો નથી કેમકે એનામાં એ સમજવા નથી માંગતો તો વિશ્વાસ કેવી રીતના ઊભો થવાનો કેમકે દાણાનું કામ કેવું હોય તમે કદાચ બસો વર્ષ પછી પણ એને વાવો ને તો એ તો ઉગવાનું જ છે એવી રીતના પ્રભુનું વચન એવું છે ભલે બાઇબલમાં પડ્યું છે પણ જ્યારે તમે એને ધ્યાન પર લેશો માનશો એટલે કે વિશ્વાસ કરશો એની પર અને એ પ્રમાણે જિંદગી જીવવાનું કરશો તમને કોઈ કીધું તમારા પાપ છોડીને પ્રભુ તરફ ફરો પ્રભુના પ્રેમને સ્વીકાર કરો તરત તમે વાત પર ધ્યાન દઈને ઈસુ ખ્રિસ્ત તરફ ધ્યાન રાખો છો અને તમારી ખરાબ વસ્તુને છોડવાનો ટ્રાય કરી દો છો તરત પ્રભુનું વચન કામ કરશે બરાબર એટલે કે એમાં ઉગશે તમારા આ બંનેને સરખાવા જે જોગું છે બીજી વસ્તુ બીજી જમીન એવી છે કે બહુ ઘણા લોકો હર્ષથી માની લેતા હોય કોઈ થોડો મોટો ચમત્કાર થઈ જાય એટલે માણસો કાંઈ આગળ પાછળ હું સમજ્યા વગર તરત વિશ્વાસ તો કરી લે એટલે કે સાંભળે છે પણ શું થાય છે હર્ષથી તરત એને માની લે છે માનવાની ના નથી પણ માનીને તરત એમ સમજી લે છે કે મને બધી ખબર પડી ગઈ અને એવા લોકો હંમેશા ફસાતા હોય છે તમે જોયું છે તમે અગર એવા ઘણા લોકો જોયા હશે અને કદાચ તમે પણ એવું તમારી સાથે પણ થયું હશે બરાબર કે પ્રભુનું વચન તમે માની તો લીધું વિશ્વાસથી પ્રાર્થના પણ કરવા માંડ્યા જે આવી તકલીફ આવી ને તમે સાવડાઉન થઈ જાઓ છો વધારે ફસાવશો કારણ કે તમને એમ ખબર એક સેટિસ્ફેક્શન થઈ ગયું કે નહીં મને બધી ખબર પડી ગઈ મને બધું ખબર પડી ગઈ થોડું કંઈક સારું છે ખબર પડી ગઈ ઈશુ બહુ સારા છે બહુ પ્રેમી છે એ તો આપણને વિશ્વાસ રાખવાનો છે પણ મેઈન વસ્તુ શું છે ઈસુ ખ્રિસ્ત સારા છે તેને વધુ જાણવાના એ શું વધારે મને કેવા માંગે છે એની પર મારે ધ્યાન દેવાનું એને ધ્યાન દયા વગર અગર આપણે ડાયરેક્ટ એમનામ જ સમજા કરશું આપણી જિંદગીને મતલબ એમ ચાલો હવે બધું ખબર પડી ગઈ છે બહુ થયું ચાલો પ્રભુ ઈસુ હું જાણું છું ને કોઈક તમને સમજાવતો હોય તેમ છતાં તમે એમ કરો આ હા હા બરાબર છે હું મને ખબર છે એ પ્રમાણે તમે કરશો બરાબર તો શું થશે ઉતાવળથી તમે માની લેશો બરાબર ધ્યાન પર નહીં લો તો અપચા જેવું થશે બરાબર એટલે કે આમાં લખ્યું છે એ પ્રમાણે પથરાળી જમીન પથરાળી જમીન બહુ ઊંડી ના હોય એટલે ફટાફટ ઊગી તો નીકળે એવા લોકો ફટાફટ માનવા પણ મને પણ જયારે તકલીફ આવે એટલે કે સૂરજનો તડકો જો એની પર આવી ગયો એ વસ્તુ ઉદાહરણ પ્રમાણે તો શું થાય છે ચીમળાય જાય એવી રીતના જો તકલીફ આવી સૂરજનો તડકો શું બતાવે છે પ્રભુ શું કે એ પ્રમાણે તકલીફ જિંદગીની તકલીફ જો આવી ગઈ તમારા પર તો આવી રીતના જો તમે ઉપર ઉપરછલા મનમાં રહેશો બરાબર તો તો તકલીફ છો તો શું કરવું વિશ્વાસ તો કરવાનો જ છે પચનને બરાબર માનવાનો છે જલ્દી જલ્દી ભાગવાનું પણ આવી રીતના નહીં સમજ્યા વગર નથી ભાગવાનું બરાબર એકવાર જાણી લીધું આ મને બધી ખબર પડી એવી રીતના નહીં હજી જાણો હજી શીખો હજી સમજો હજી જેટલું જાણવું જેટલું નથી જાણ્યા હજી સમજ્યા નથી એ પ્રમાણ એવી રીતના પ્રભુ પાસે આવો બરાબર ત્રીજા નંબરની જમીન છે જે બહુ જ હેરાન કરે છે બહુ બધા વિશ્વાસ એની જેવી જમીન છે મતલબ બહુ જ વિશ્વાસી લોકોને હેરાન કરનારી વસ્તુ આ જમીનની અંદર જોવા મળી રહી છે એ છે કાંટા હવે કોઈ બી જમીનમાં જો કાંટા હોય કાંટાનું બીજ પણ હોય ને તો જો સારું એ જે બીજ ઉગવવામાં આવે જો ઘઉંનો દાણો કે ગયો હોય ઉપર અને જો બીજ ઉગે તો તકલીફ શું થાય એની સાથે કાંટા પણ ઉગે એટલે કાંટા ઝડપથી વધે જ્યારે બીજને વાર લાગે તો કાંટા એને શું કરશે ઉપરથી જ તે પહેલેથી જ તે દબાવી દેશે એટલે બીજ કેટલી બી ઉપર જવાની વાત કોશિશ કરશે તેમ છતાં એ નિષ્ફળ જશે એટલે કે બીજની અંદર જે અંકુર ફૂટે છે અને એમાં બરાબર શું કહેવાય ડુંડો ને એ બધું ટ્રાય કરતું હોય ઉપર આવવાની પણ નહીં થાય કેમ કે પાકોનો છે એ જમીનમાં કાંટા છે એનો બરાબર તો આપણી જિંદગીમાં ઘણી વાર આપણે ઈસુ વચનો માની તો લઈએ છીએ સાંભળી પણ લઈએ છીએ લખું છે સમજે સાંભળે છે મતલબ કે માને છે બરાબર પણ તકલીફ એ છે પૂરેપૂરા માની નથી શકતા કારણ માને છે હું એમ કઉ છું પણ નથી માની કે વચ્ચે કોઈ વસ્તુ આવે છે જેને અટકાવે છે બરાબર તો એ હોઈ શકે છે જગતની ચિંતા આ દુનિયાની લાલચ આપણે વધારે કમાઈએ છીએ એનો મતલબ એ નહીં કે લાલચ છે પણ એને કમાયા જ કરું ને એમાં જ ધ્યાન રાખવું પ્રભુને ખાલી જસ્ટ યુઝ માટે જ તમે એની પાસે આવો છો કે હા પ્રભુ ખાલી મારી પ્રાર્થના સાંભળે બસ થઈ મારો ધંધો બરાબર થઈ જાય એવા લોકો પર પ્રભુ આશીર્વાદ આપે તો છે પણ તકલીફો શું થાય છે એ લોકો એમાં ખોવાઈ જવાને લીધે એ લોકોની જિંદગીમાં કોઈ ફરક નથી પડતો તમે ઘણા એવા ક્રિસ્તીઓ જોયા હશે જે લોકો પાસે ગાડી છે બંગલા છે બહુ બધું છે વિશ્વાસ કરે છે પ્રભુ પર પણ તેઓની જિંદગીમાં હજી ઝઘડા હશે હજી તકલીફો હશે કેમ કે એ લોકો એ ચિંતા જગતની ચિંતા અને જગતની વાતો એટલે કે આ દુનિયામાં જે ચાલી રહ્યું છે એમાંથી બહાર જ નથી આવતા પૈસા આવી ગયા એટલે બધું મળી ગયું બસ કા પછી પૈસા નથી એવા બીજી પ્રકારના વ્યક્તિ એવા પણ છે કે પૈસા નથી એવા એને પામવા માટે ચિંતામાં ગળા ડૂબ રહેતા હોય છે એને તમે પૂછો ને કે ભાઈ તમે પ્રભુની નજદીક આવ્યા તમે પ્રભુની સાથે વાત કરો છો નથી વાત કરતા એવું જયારે વાત કરો ને ત્યારે એની વાત એ જ હોય હા જોને ભાઈ મારો બિઝનેસ બરાબર નથી ચાલતો જોને ભાઈ મારે પેલી તકલીફ થઈ ગઈ હવે એમાંથી બહાર આવું તો કઈક થાય ને એ લોકો હંમેશા આવું વિચાર કદાચ તમારામાં પણ જો આ વિચાર હોય તો એ એ બાબતને લીધે તમને આગળ નહીં આવે હા ચિંતા તો બધાને આવે ને આ એવું નથી ચિંતા તો મને આવે તમને આવે પણ એની પર ધ્યાન રાખીને તમે ઈસુ પાસે નથી જતા એના વચનોને સમજવાને કોશિશ નથી કરતા એણે જે કીધું એ પ્રમાણે કરવાની કોઈ વસ્તુ નથી કરતા પ્રાર્થનાથી દૂર રહો છો વચન સમજવાથી દૂર રહો છો તમને જ્યારે તક મળે છે પ્રભુની વાતને સમજવાની કે પૂરી કરવાની ત્યારે તમે શું કરો છો નથી કરી શકતા માણસોનો ડર તમારામાં હોય છે કે પૈસાને લીધે તમે પાછી પાણી કરો છો બરાબર તો એને લીધે એ કાંટા તમારા પર આવી જાય અને મતલબ તમારી જિંદગીમાં એ ચિંતાને લીધે વચનને જગા ન મળે તમે કહો મારી પ્રભુ પ્રાર્થના સાંભળતા નથી એમાં પ્રભુનો વાઘ નથી પણ વાત ક્યાં છે આપણી જિંદગીની રે રહેણી કરણીનો કે આપણે ધ્યાન બીજી વસ્તુ પર પ્રભુનું વચન કહે છે પહેલા તમે એને રાજ્યને એની ધાર્મિકતાને જો એટલે એને ન્યાયપણાને હોદા એની વાતોને હોદો પછી આ બધી વસ્તુ તમને દેવામાં આવશે એનો મતલબ એમ નહીં કે મારે નોકરી હોતો તો ને હું કલાકો કલાકો સુધી વચન વાંચ્યા કરું પ્રભુની પાછળ બેઠું બહુ બધા વિડીયોઝ જોવું એનો મતલબ એ નથી પણ મતલબ એ છે તમે તમારી નોકરી ચાલુ રાખો નોકરી નથી મળી તો હોદવાનું ચાલુ રાખો બટ એ તમારું સર્વસ્વ નથી તમે પ્રભુની નજદીક પણ જાઓ બરાબર તો કહેવાનો મતલબ પ્રભુ એ જ સમજાવવા માંગે છે કે કાંટા તમારી જિંદગીમાં રહેશે તો તમારી અંદર વચન કામ નહીં કરી શકે ગમે એટલા સારા પ્રચારક આવશે તમે એટલા સારા વિડીયોઝ તમે જોશો તેમ છતાં આ દુનિયાની ચિંતામાં પડ્યા એટલે વાત પતી ગઈ અને જો તમે પડી ગયા છો મતલબ તમારે એવું નથી કે સાવજ ચાલા ગયા તમે હજી બી એ કાંટાને દૂર કરી શકો છો પ્રભુની તાકાતથી વાર લાગશે પણ તમે કરી શકો એટલે પહેલાં જાચો પ્રભુની પણ બહુ મારામાં સો આવી વસ્તુ છે જો હોય તો પ્રભુ મારાથી દૂર કરો બરાબર તમને પ્રભુ બતાવશે કે આ જગ્યાએ તું ખોટા નિર્ણય લેશો આ જગ્યાએ તારાથી ચિંતા આવે છે તારામાં તું આમાં પડી જશો આવી ઘણી વસ્તુથી તમને પ્રભુ બચાવશે પછી ચોથા નંબરની જમીન છે જે સારામાં સારી જમીન છે એમાં ત્રણ પ્રકારનું થઈ રહ્યું છે એમાં ફળ તો આવે જ છે બીજી કોઈ જમીનમાં ફળ નથી આવતા જ્યારે આ જમીનમાં શું થાય છે ફળ આવે છે પણ એમાં પણ ત્રણ ટાઈપ છે સો ગણા સાઠ ગણા ત્રીસ ગણા સો ગણા પહેલાં લખેલું છે બરાબર તો મારી એ જ આશા છે કે આપણે તો સો ગણા ફળ લાવવાના ફળ લાવવા એટલે શું આપણી જિંદગીમાંથી લોકોને ખબર પડશે કે હા આ ઈસુ પ્રભુને માને છે તમારી જિંદગીમાંથી તમારી જિંદગીમાંથી બીજાઓને ખ્યાલ તો આવશે તમને ખુદને ખબર પડશે કે કાંઈક અજીબ મારી સાથે થઈ ગયું છે અને હું પ્રભુની નજદીક જઈ રહ્યો છું મને પ્રભુની વસ્તુ ખબર પડે અને મને બહુ કઠિન નથી લગતું પ્રભુની વાતોને માનવાનું યુ સ્ટેજ જ્યારે તમારો આવે ત્યારે સમજી લો તમે ફળ આપી રહ્યા છો પણ એમાં એનો મતલબ એવો તમે ગમણમાં કરો હજી તો મારે જાચવું પડે કે પ્રભુ ક્યાંય તો હું કોઈ વાતમાં તો ફસાણો નથી ને કોઈ વાતમાં મેં કાંટા તો નથી આપી દીધા કોઈ વાતમાં હું બહુ હસ્ત બહુ હું કે અધીરો તો નથી થઈ ગયો ને બી બીજા નંબરની જમીનની જેમ પથરાળી જમીનની છે બરાબર આ બધી વાતો પર આપણે ધ્યાન રાખશું આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ આપણને આ વચનોમાં ધ્યાન આપશે આપણને મદદ કરશે પ્રભુ પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ પિતાજી આ વચનો માટે તમે તમારું વચન જીવંત વચન લખેલું છે કે રોટલી સમાન છે ખાવાને યોગ્ય છે અમારા આત્મા માટેનું ભોજન એની જો જરૂર છે એ માટે જે કાંઈ એ તમે દાણા સાથે સરખાવ્યું છે તો જેટલા સાંભળનાર છે એ લોકોના મનમાં કાર્ય કરો કે એક એક વચનને તેઓ સમજી લે જાણી લે મનમાં કામ કરે એક એક વચનથી એ લોકોને તૃપ્તિ થાય એક સંતોષ મળે પ્રભુ બાપ એવું થવા તો તમારા હાથમાં એક એકને સોંપીએ છીએ તમે કૃપા આપજો તમે સંભાળજો અને તમે તેઓને પ્રભુ દ્રઢ મજબૂત કરો એક એક વાતને સમજવાની સાઠ ગણા તીસ ગણા સો ગણા ફળ આવે શૈતાન કોઈ પણ આ વચનની વાતોને ચુરાવી ન લે છે એટલા માટે એ લોકોના મનમાં કામ કરજો પ્રભુ ઈશુના પવિત્ર ઊંચા નામથી આમી તો આપણે ફરીથી મળશું પ્રભુ તમને આશીષિત કરે આ વિડીયો બરાબર રીતના જોતા રહેજો પ્રભુ તમને કૃપા આપે